ખૂબ જ વફાદાર અને દરેક મુસીબત તકલીફો જાતે જ સહન કરવાવાળું જાનવર છે અને પોતાના માલિકથી બીજા અન્ય જાનવરોની અપેક્ષાએ સૌથી વધારે પ્રેમ કરે છે। આ જ ખૂબીઓના કારણે આજે શ્વાનને લોકો વધુ પસંદ કરી રહ્યા છે। દિવસે ને દિવસે લોકો વધુ ને વધુ લોકો શ્વાનને પાળી રહ્યા છે। આમ રાજકોટમાં પણ શ્વાનનો બિઝનેસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે। તેની સાથે રાજકોટમાં શ્વાનની હોસ્પિટલ, પાર્લર, ટ્રેનિંગ સેન્ટર વગેરે ચાલી રહ્યું છે। તો આપણે શ્વાન વિશેની વધારે માહિતી મેળવીશું। ઓકે, વધારે ડોગ વિશેની માહિતી મેળવીશું આપણે અરુણભાઈ દવે સાથે, અને તેમની સાથે વાત કરીને પૂછીએ કે રાજકોટમાં ડોગનો કેટલો બિઝનેસ ચાલે છે, કેવી રીતે હોય છે ડોગની સારસંભાળ, કેવી રીતે, એવી તમામ માહિતી આપણે અત્યારે અરુણભાઈ પાસેથી મેળવીશું। તો અરુણભાઈ, તમે જણાવો કે અત્યારે રાજકોટમાં ડોગનો કેટલો બિઝનેસ ચાલે છે, ડોગ પ્રેમીઓ કેવા વધારે ડોગ લેવાના પસંદ કરતા હોય છે, એની તમામ માહિતી અમારા દર્શક મિત્રોને આપો। રાજકોટ શહેર સમગ્ર ભારતની અંદર વિકસતું શહેર છે। મને બરાબર યાદ છે કે 1978માં જસ્ટ મારા બાળકોને હું રેસકોર્સ ફરવા લઈ જતો, અને ત્યારે નાના નાના જે બ્રીડ કહી શકાય પોમેનેરિયન ટાઈપના, તો એ ટાઈપના બ્રીડ એ જમાનામાં હું જોતો, તો મને એવું થયું કે આ બધાને એક સ્થળે એકત્ર કરી, અને ત્યારે મને ડોગ્સોનો કશો જ ખ્યાલ નહોતો, પણ મેં 78માં પહેલો ડોગ્સો કર્યો, અને ત્યારે બહુ જૂજ બ્રીડ કહી શકાય, બે કે ત્રણ બ્રીડ રાજકોટમાં અવેલેબલ હતી, અને જે સુખી સંપન્ન માણસો હતા એ જ રાખતા હતા। 78 થી 88 સુધી એ એઝ યુઝવલ એ ચાલ્યું આવ્યું। 88માં અમે વિરાણીની અંદર એક નાઇટ શો કર્યો, પ્રથમ વખત રાતની એ રાત્રે ડોગ શોનું આયોજન કર્યું, ત્યારબાદ રેસકોર્સની અંદર પણ બહુ મોટા પાયે ડોગ શો કર્યો। છેલ્લા 10 વર્ષ ત્યાં હું જોઉં છું કે રાજકોટની અંદર ખૂબ જ સારી સારી કહી શકાય એવી બ્રીડ, માણસો ફોરેનથી પણ બ્રીડ છે એ લાવે છે, અને એક સારી દિશાની અંદર અવેરનેસ આવી છે। એ થોડી ઘણી મારી મહેનત છે, લોકોનો શોખ છે, જાગૃતિ આવી છે, ટીવી ને આવા બધાને કારણે લોકોમાં ઘણા બધા એવા ડોગ્સના પિક્ચર્સ પણ આવે છે, તો એને કારણે પણ લોકો આના તરફ પ્રેરાયા છે। હવે ખાસ જે ડોગ લવર્સ છે એને મારે એટલું કહેવાનું છે કે તમે તમારી જે પ્રિમાઇસિસ છે, તમારું ઘર કેવું છે, એને અનુરૂપ તમારે બ્રીડ રાખવાની હોય છે। દાખલા તરીકે તમે સિંગલ બેડના હોલવાળા રૂમમાં રહેતા હોય, એક બેડવાળા, તો તમે જર્મન શેપર્ડ જે સેફ્ટી ડોગ કહી શકાય એવી મોટી બ્રીડ રાખો તો એ ન ચાલે, કારણ કે દરરોજ એને વોક માટે, રન માટે આવી ઘણી બધી ફેસિલિટી આપવી પડતી હોય છે, અને મોટાભાગના 50%થી વધુ લોકોને ખ્યાલ નથી હોતો કે પપ્પીને કેવી રીતે કેર કરવી। હંમેશા ડોગ રાખવો હોય તો નાનપણથી જ આપણે ડોગ રાખતા હોઈએ છીએ, અને નાનપણની જે એની માવજત છે એના જેમ આપણે આપણા સંતાનોને આપણે વેક્સિનેશન કરાવીએ, એ જ ટાઈપનું વેક્સિનેશન આ ડોગની અંદર હોય છે, 7 રોગોના રક્ષણ સામે, જેથી કરીને તમારા ઘરનાને કોઈને બાઇટ કરે તો એને અડકવા કે એવું ન થાય, તો આવી થોડીક તકેદારી એ મેડિકલી રીતે, અને ત્યારબાદ ખોરાકની દૃષ્ટિએ। કોઈપણ ઘર એવું ન હોય કે એક શ્વાન કે એક માણસ જમી શકે એટલું એના ઘરમાં વધતું ન હોય। હવે તો રાજકોટમાં ઘણી બધી ફેસિલિટી આવી ગઈ છે, ઘણા બધા ડૉક્ટરો છે કે એને તમે ફોનથી પણ કન્સલ્ટ કરી શકો છો કે આવો પ્રોબ્લેમ છે તો આ શું કરવું એમ, તો ખાસ એની જે કેર લેવાની છે ડોગ્સની એ ખૂબ જ જરૂરી હોય છે, અને દરેક જે ડોગ લવર હોય છે એને KCIનું એક રજિસ્ટ્રેશન કરાવવું પડે, કારણ કે પોતાની જે બ્રીડ છે એ ખરેખર પેડિગ્રીવાળી છે કે નહીં, ક્રોસ બ્રીડ છે, આવા ઘણા બધા ફેક્ટરો, નેટ ઉપરથી ઘણા શ્વાન મગાવે છે તો તમને ફોટો જુદો બતાવ્યો હોય, તમને મોકલે એ જુદો, તો એને કારણે ઘણા બધા લોકો છેતરાઈ પણ છે। તો સારા સારા અમારા જેવા જે ડોગ લવર્સ હોય, વર્ષોથી આ ક્ષેત્રે કામ કરીએ છીએ, તો અમારી થોડીક ગાઈડન્સને સલાહ લઈએ તો સારી બ્રીડ એ લોકોને રાખવા મળે છે, એટલે એ બાબતે પણ થોડુંક અવેર થાય, અને સવાર સાંજ એને વોક માટે લઈ જવું ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને કહીએ તો ડોગની આયુષ્ય કેટલી હોય છે, કેટલા વર્ષ સુધી હોય છે, અને કયા કયા બ્રીડની શું હોય છે? ખાસ કરીને એવરેજ ડોગ છે, મારી પાસે પણ જર્મન શેપર્ડ હતો જે 14 વર્ષ રહ્યો, એટલે એવરેજ એનું તારણ છે એ 10 થી 12 વર્ષ એવરેજ ગણાય છે એમ। એટલે આપણે માણસને બુઢાપો આવે એમ ડોગને બુઢાપો આવે છે, બધી પ્રોસેસ એને માણસ જેવી થાય છે, માણસ જેવી જ થાય છે, એને પણ મોતિયો આવે છે માણસની જેમ, એને પણ સાંધાના ઓલા પગ જલાઈ જાય છે સાંધા એના,
અને ઘણીવાર એને કિડનીના આવા બધા પ્રોબ્લેમ થાય છે, ઇન્ટિરિયર ફેલિયર થઈ જાય, આખું પારવો વાયરસ છે. તો ઘણા બધા જેમ માણસમાં અલગ અલગ વાયરસ છે જેની બહુ જૂજ દવાઓ છે, તો આવી પણ સમસ્યાઓ શ્વાનની અંદર થતી હોય છે. પણ એનું એક સ્વચ્છ વાતાવરણ જો ઘરનું મળતું હોય, બારે ધૂળવાળા ને એવા વિસ્તારોમાં એ શ્વાન ઓછું રખડતું હોય, તો એને કારણે એને ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. અને કોઈ પણ આપણા સંતાનોની આપણે જેમ કેર કરીએ, વેક્સિનેશન દર વર્ષે આપણે ચોક્કસ એને કરાવીએ, તો હું નથી માનતો કે એ 8, 10 કે 15 વર્ષ આપણને વાંધો આવી શકે. અને ખાસ કરીને કહીએ તો અત્યારે ઘણા બધા એવા હોય છે, ડોગ લેવા ખાતર લઈ લે છે, એનું ધ્યાન નથી રાખતા પ્રોપર, એને એ ખબર નથી હોતી કે કયા બ્રીડને લેવું જોઈએ, પછી એની શું સાર સંભાળ લાગવી જોઈએ. તો તમે એક જે ડોગ રાખે છે એને એક મેસેજ આપવા માગતા હોય કે એને આવી રીતે ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ? ખાસ કરી અને જો તમને ડોગનો શોખ હોય તો તમારા પ્રિમાઇસિસ મુજબ તમે બ્રીડ પસંદ કરો, અને પપ્પીથી 3 મહિનાનું પપ્પી તમે ઘરે લાવો તો 1-2 મહિનામાં એ તમારા ઘરથી બરાબર આમ એની જાણકારી મેળવી લેશે, અને ક્રમશઃ પછી લોંગ ટાઈમ સુધી તમારું એક સેફ્ટી, તમારી એક રક્ષણ માટે તમારી સારામાં સારી સેવા કરી શકે. ખોરાકની બાબતે પણ તમને જ્યાં જ્યાં ન સમજાય એવી રીતે ડોગ કેર હેલ્પલાઈન હોય તો એનો તમે ઉપયોગ કરી અને એક સારી રીતે તમે એની કેર લો. અત્યારે અરુણભાઈ વાત કરી એમ બહુ સરસ વાત કરી કે એક કૂતરું છે, શ્વાન છે, એ બહુ વફાદાર મિત્ર છે, અને એ એના જેટલી વફાદારી અત્યારે કોઈ જાનવર નથી અને એક વ્યક્તિ પણ એવી રીતે નથી કરી શકતું. આથી આપણું જેવું ઘર હોય એવડું જ આપણે શ્વાન લેવું જોઈએ, અને આપણા એક માણસની અને એક છોકરાની તકેદારી કરીએ એટલી જ શ્વાનની પણ તકેદારી રાખવી જોઈએ. અત્યારે આપણે ડોગના જે વેપારી છે એની પાસે આવી ગયા છે, અને સુનિલભાઈને મળીને જ પૂછશે કે એમની પાસે કઈ કઈ બ્રીડ છે, કેવી રીતે એનું ધ્યાન રાખવામાં આવે છે અને ક્યાંથી મગાવવામાં આવે છે. તો અત્યારે આપણી સાથે એક ડોગ છે, એના વિશે આપણે પૂરી માહિતી મેળવીએ. સુનિલભાઈ તમે જણાવો કે આ કઈ બ્રીડ છે, ક્યાંથી એને મગાવવામાં આવે છે અને એનું કેટલું ધ્યાન રાખવામાં આવે છે? મેડમ, આ જર્મન શેફર્ડ બ્રીડ છે, આ ગાર્ડિંગમાં હાલે અને ફેમિલી ડોગ પણ તરીકે ચાલે છે. આ અમે ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોમાંથી મંગાવી છે, જેમ છે બેંગ્લોર, ઉટી, પંજાબ, દહેરાદૂન, એ બધી અલગ અલગ જગ્યાથી અમે બાય પ્લેન અથવા બાય ટ્રેન પણ મંગાવીએ છીએ. અત્યારે તમે જ્યારે એને રાખતા હોય છે ત્યારે એનો ખર્ચો કેવી રીતે આવે છે અને બીજું કયું કયું ધ્યાન રાખવું પડે છે? અત્યારે એનું ધ્યાન એવું રાખવાનું આવે છે, શિયાળાની સિઝનમાં એને સારો ખોરાક જેની તંદુરસ્તી માટે થઈને નોનવેજ, ડોગ ફૂડ સારું કંપનીનું, જેમ છે પેડિગ્રી, રોયલ કેનન, યુકોનોબા એવી બધી અલગ અલગ કંપનીનું ફૂડ, ડોગ ફૂડ પણ આપીએ છીએ, અને લાઈવ ડોગ ચિકન નોનવેજ વધારે બનાવીને પણ આપીએ છીએ અમે. અને ધ્યાનમાં એવું રાખવાનું છે કે એને બીમાર થવા દેવામાં એના ટીમ્સન દેખાઈ જાય છે, કેમ કે નર્વસ બેઠું રહીએ એવું બધા એના લક્ષણ છે. પણ અમે એને ખોરાકને એવું બધું સારી રીતના આપીએ છીએ તો નથી અમારે એ સિઝનમાં વાંધો આવતો કોઈ. અત્યારે સૌથી વધારે અત્યારે કઈ ડિમાન્ડ છે, કયા ડોગ વધારે લોકો પસંદ કરે છે? સૌથી સૌથી વધારે અત્યારે જર્મન શેફર્ડ, લાબ્રાડોર, સેન બર્નાર્ડ, જે દેખાવમાં એનો લુક સિંહ ટાઈપ દેખાય છે, તે બધી બ્રીડ સારી ચાલે છે. તો આપણે અત્યારે જર્મન શેફર્ડની વાત કરી અને હવે એની પાસે ઘણી બધી બીજી બ્રીડ પણ છે, તો એના વિશે વધારે વાત કરીએ આગળ. અત્યારે આપણી સાથે છે લાબ્રાડોર ડોગ, અને એને વિશે માહિતી પૂછીએ આપણે સુનિલભાઈને કે એની શું ખાસિયત છે. તો સુનિલભાઈ આપ જણાવો કે આ ડોગની શું ખાસિયત છે અને અત્યારે કેવા લોકો એને વાપરતા હોય છે કે રાખતા હોય છે ઘરે? મેડમ, આ લાબ્રાડોર છે, આ સ્નીફર ડોગમાં આવે છે, જે પોલીસ ટ્રેનિંગમાં અને ગોતાખોરીમાં જાજુઆ ઉપયોગ આવે છે. આની ખાસિયત એવી છે કે આની સૂંઘવાની શક્તિ બહુ જાજી હોય છે, અને કોઈ પણ વસ્તુ એવી બને કે ખૂન આ તે થયું હોય એની સ્મેલિંગ ગોતવામાં વધારે આ લાબ્રાડોર કામ આવે છે. અને આ ગન ડોગમાં આવે છે અને સારા રોયલ, આ તો આનું કેરલેસ ડોગ છે, એટલે મોટા મોટા માણસો આને વધારે સારી રીતના રાખે છે બધાય, કેમ કે આની કોઈ સમજુ શક્તિમાં બધાય ડોગ કરતાં વધારે આનો નંબર આવે છે. અને આનું ગન ડોગ તરીકે ઉપયોગ છે. બીજું કે આ શિકાર કરવા જાય
ત્યારે આને શિકારી લોકો સાથે લઈ જાય અને જે શિકાર કરે એટલે આ ડોગની એટલી ખાસિયત છે કે જે કોઈ શિકાર કર્યો એ વસ્તુમાં એના દાંત નથી બેસાડતું અને એ સાથે લઈને આવે એમના એનેથી 10 ગણો ડબલ વજન હોય સોરી તો એ પણ લઈને આવી શકે છે. અને એક વાત કરીએ તો આ અત્યારે ક્યાંથી મગાવવામાં આવતું હોય છે અને એની પ્રાઇસ શું હોય છે અને કેવી રીતે મગાવવામાં આવે છે? આ ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે. આની પ્રાઇસ સારી ક્વોલિટી વાઇઝ ડોગ ઓરિજિનલ લ્યો તો 10,000 રૂપિયાથી લઈને ચાલુ થાય તો 1,00,000 રૂપિયાનું પપ્પી પણ આવે છે. જે 100 ક્વોલિટી ડોગ શો કરે છે ઇન્ડિયાના સારા સારા રાજ્યોમાં ઓરિજિનલ ડોગ શો થાય છે, જે સૌરાષ્ટ્રને મેકિન અને ઘણી ઘણી અલગ અલગ નસલોના ડોગ લઈ આવે છે. શોમાં એકબીજાની હાર માટે થઈ નવા નવા ડોગ પણ ઘણા ઘણા આવે છે જેની 1,00,000થી માંડીને ઉપર પણ કિંમત થાય છે. બીજું આ ડોગની શું સૌથી વધારે તમારે આમાં શું ધ્યાન રાખવું પડતું હોય છે? આ ડોગમાં બહુ કોઈ ધ્યાન નથી રાખવાનું હતું. જેમ કે બીજા ડોગ છે સેન્ટ બર્નાર્ડ ને એવા બધા હેરવાળા ડોગ હોય એની હેરની કેર કરવી પડે, પાર્લરમાં લઈ જવું પડે, ટાઈમ ટુ ટાઈમ નવડાવવાનું આ તે, એવું આને બહુ ધ્યાન નથી હોતું. કેમ કે આ હેરલેસ છે એટલે કોઈ પણ ઘાવ આ તે કાંઈ થયું હોય એ ખ્યાલ પડી જાય છે. આ જ સફરમાં આપણે આગળ હજી એક નવી બ્રીડ સાથે આવી ગયા છીએ અને આ વિશે સુનિલભાઈને પૂછીએ કે આ બ્રીડ કઈ છે અને એમની વિશેષતા શું છે. મેડમ આ સેન્ટ બર્નાર્ડ છે, આઇસલેન્ડનો ડોગ છે. ત્યારે આઇસલેન્ડમાં વધારે માણસો દટાઈ જાય ત્યારે આ ડોગ માણસને બરફની અંદરથી શોધી કાઢે છે અને આને એટલું ગરમ હોય છે અને આને એટલી ખ્યાલ પડે છે કઈ જગ્યાએ સૂંઘવાની શક્તિથી માણસ ક્યાં દટાયેલો છે એ બરફમાંથી કાઢી આપે છે. આ એની ખાસિયત અને આનો લુક એકદમ વાળ જેટલી ઠંડા પ્રદેશમાં હોય એટલો વાળ એનો ગ્રોથ વધારે થાય છે. આનો વજન 80 કિલોથી 120 કિલો જેટલો થાય છે. મેડમ સુનિલભાઈ પાસેથી આપણે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગ્રેટ ડેન વગેરે વિશે માહિતી મેળવી. હવે આપણે શ્વાનની હોસ્પિટલની મુલાકાત લઈએ અને તેના વિશે માહિતી મેળવીએ. અત્યારે તમે જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે શ્વાનની હોસ્પિટલના છે, જેમાં શ્વાનની તમામ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી રહી છે. તમે જે જોઈ રહ્યા છો તે શ્વાનને કેન્સરની ગાંઠ છે, તેનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ શ્વાન ગ્રેટ ડેન છે અને તેનું ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે. ત્યારબાદ જે શ્વાન જોઈ રહ્યા છો તે બીમાર હોવાથી એડમિટ કરવામાં આવ્યું છે. આમ જેટલી બીમારી મનુષ્યને થાય છે તેવી જ રીતે શ્વાનને પણ થાય છે અને તેની સાર સંભાળ પણ એવી જ રીતે લેવામાં આવે છે. તો દર્શક મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ડોગની હોસ્પિટલમાં. અત્યારે આપણે ઓમ હોસ્પિટલમાં છીએ અને ત્યાંના ડૉક્ટર રૂકાણી સાથે વાત કરીએ કે ડોગની કેવી રીતે સારવાર લેવામાં આવે છે, કયા કયા રોગો થાય છે, એનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે છે. હું ડૉક્ટર રૂકાણી ફ્રોમ ઓમ વેટનરી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં અમારા 4 ડૉક્ટરોના સહયોગથી સહિયારી હોસ્પિટલ ચાલી રહી છે, જેમાં ડૉક્ટર દલસાણિયા, ડૉક્ટર કાસુંદ્રા, ડૉક્ટર માકડ અને હું ડૉક્ટર રૂકાણી. આ હોસ્પિટલમાં કૂતરાઓને પપ્પી જન્મથી લઈ અને છેક સુધીના જે પણ ડિસીઝ રોગો થાય છે એનું નિદાન, એની સારવાર, એની સર્જરી, આ ઉપરાંત એનું મેનેજમેન્ટ, ફૂડ મેનેજમેન્ટ, ડાયટ મેનેજમેન્ટ, ગ્રોથ મેનેજમેન્ટ, પપ્પી મેનેજમેન્ટ, આ દરેક વસ્તુઓ આ હોસ્પિટલમાં કરવામાં આવે છે. જનરલી કહીએ તો કૂતરા ડોગને કેવી કેવી બીમારી થતી હોય છે? નાનપણથી લઈએ તો મેજોરિટી કૂતરાઓને વાયરલ ઇન્ફેક્શન બાળપણમાં સૌથી વધુ જોવા મળે છે. મેજોરિટી કેનાઇન પાર્વોવાયરલ ઇન્ફેક્શન, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરલ ઇન્ફેક્શન, કેનાઇન હિપેટાઇટિસ, આ બધા વાયરસ નાનપણની ઉંમર 1 થી 3 મહિનાની ઉંમરમાં સૌથી વધુ જોવા મળે છે. હવે આ પ્રકારના વાયરસથી બચવા માટે 30 દિવસની ઉંમરથી જ પપ્પીને વેક્સિનેશન કરવામાં આવે તો આ વાયરસથી બચી શકાય છે. ઉંમર મોટી થતી જાય એ પ્રમાણે બીજા અલગ અલગ ડિસીઝો જોવા મળે છે. મોટી ઉંમરના કૂતરાઓમાં મેજોરિટી વાયરલ ઇન્ફેક્શન હોવાની સંભાવના ઓછી થઈ જાય છે, કારણ કે આ કૂતરાઓ વેક્સિનેટેડ હોય છે. મોટી ઉંમરે
સૌથી ખરાબ રોગ એ ટીક બોન ફીવર છે કે જે ઈતરડાથી ટીક્સથી ટ્રાન્સમિટ થાય છે. જેમ માણસોમાં મલેરિયા મચ્છર કરડવાથી ટ્રાન્સમિટ થાય છે, એ જ રીતે આ રોગ ઈતરડા એક કૂતરામાંથી બીજા કૂતરામાં બાઇટ કરવાથી થતા હોય છે અને જે જીવલેણ સાબિત થતા હોય છે. અત્યારે જે બધા ડોગ લવર્સ હોય છે, ડોગ ઘરે રાખતા હોય છે, તો એ લોકોને શું ધ્યાનમાં રાખવાનું હોય છે? ડોગને ઘરે રાખવા માટે એક તો એ ટોટલી વેક્સિનેટેડ હોવા જોઈએ કે જેથી કૂતરાઓમાંથી જે રોગ માણસોમાં ટ્રાન્સમિટ થાય છે એ રોગોથી બચી શકાય. નાના છોકરાઓ માટે મેજોરિટી કોઈ મેજર ધ્યાન રાખવાનું હોતું નથી. વેક્સિનેટેડ ડોગ હોય છે એટલે ડિસીઝ ટ્રાન્સમિટ નથી થાય, પરંતુ જ્યારે જ્યારે સ્કિન પ્રોબ્લેમ હોય છે કૂતરાઓને ત્યારે ત્યારે નાના બાળકોને ડોગથી અલગ રાખવો જોઈએ, કેમ કે દરેક સ્કિન ડિસીઝ એ કૂતરાઓમાંથી માણસમાં ટ્રાન્સમિટ થતું હોય છે. અને ઘરના દરેક મેમ્બરે આ સમયે કૂતરાને ટચ કર્યા પછી સેનિટાઇઝેશન રાખવું જરૂરી છે. ઋતુ પ્રમાણે કઈ કૂતરાનું વધારે ધ્યાન રાખવું પડે? શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં કેવી કેવી રીતે ધ્યાન રાખવામાં આવે છે? મેજોરિટી જ્યારે જ્યારે સિઝનમાં ફેરફાર થતો હોય છે એવા એવા સમયે વાયરલ ડિસીઝનો ઉપદ્રવ વધુ જોવા જડે છે. આ સમયે કૂતરાઓને બહારના એન્વાયરમેન્ટમાં લઈ જવા, બહારના કોમન એન્વાયરમેન્ટના સંપર્કમાં આવવા ન દેવા જોઈએ કે જેથી એ રોગોથી બચી શકાય. આ ઉપરાંત શિયાળાની સિઝનમાં કે જ્યારે જ્યારે ઋતુઓ બદલે છે એવા સમયે પપ્પીઓની લેવેચ કરવી જોઈએ નહીં કે જેથી બહારથી જે કંઈ પપ્પી આવે છે એ અહીંયા આવી અને બીમાર ઓછા પડે. અને કૂતરાઓને કયું ફૂડ આપવામાં આવે છે કે જેના કારણે એને સારું પડે? કૂતરાઓ બેઝિકલી કાર્નિવોરસ એનિમલ એટલે કે માંસ મટન ખાતા પ્રાણીઓ છે, જેને આપણે ઘરમાં રાખી અને રોટલી, દાળ ભાત, શાક, ખીચડી ઉપર લઈ લીધા છે. આ એક તદ્દન સદંતર ખોટી પ્રણાલી થઈ ગઈ છે કે જે આપણે કૂતરાની નોર્મલ લાઈફ સાયકલ છે જે કુદરતે ઘડી છે એમાં આપણે ફેરફાર કર્યા છે. આના હિસાબે પાછળની ઉંમરે કૂતરાઓને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. આથી જો ઘરમાં આપણે એને રિયલ માંસ મટન ન આપી શકતા હોય તો એનો સોર્સ, પ્રોટીન સોર્સ આપણે એના રેડીમેડ ડોગ ફૂડ અવેલેબલ છે એમાંથી આપવો જોઈએ. બીજી શું ધ્યાનમાં રાખવું હોય? અત્યારે શિયાળામાં જેકેટ ને દોરી ને એવું બધું આવતું હોય છે, તો ધે ઓલ આર કોસ્મેટિક થિંગ્સ. એ આપણા શોખ અને અનુકૂળતાના હિસાબે જે કંઈ વસ્તુ છે આપણે વસ્તુ રાખી શકાય, એ કોઈ ફરજિયાત વસ્તુ નથી. પરંતુ એન્વાયરમેન્ટ પ્રમાણે જેકેટ વગેરે એ શિયાળા પ્રમાણે બરાબર છે. અને જે કંઈ લીઝ કે જેમ કે પટ્ટા છે એ આપણે એને કંટ્રોલ માટે વાપરીએ છીએ. અને અત્યારે કૂતરાઓ માટે પણ શેમ્પુ, સાબુ, પાવડર ને બધું આવતું હોય છે, તો એ કોસ્મેટિક વસ્તુથી કૂતરાને સ્કિનને કંઈ પ્રોબ્લેમ થાય છે એવું ક્યારે? મેજોરિટી જે કંઈ શેમ્પૂ કે સાબુ કે પાવડર મળે છે એ માર્કેટમાં ઘણી બધી કંપનીઓના અવેલેબલ છે, પણ આપણે હંમેશા મેડિકેટેડ શેમ્પૂ સાબુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને એ પણ ડોગ માટે અવેલેબલ છે એ જ શેમ્પૂ સાબુ વાપરવા જોઈએ, કેમ કે હ્યુમન શેમ્પૂ સાબુ અને કૂતરાઓમાં વપરાતા શેમ્પૂ સાબુમાં ઘણો ડિફરન્સ હોય છે. એસિડિટી મેજોરિટી જે કંઈ એની પીએચ બેલેન્સ હોય છે એમાં ડિફરન્સ હોય છે. આથી જો માણસોના શેમ્પૂ સાબુ કૂતરાઓમાં વાપરવામાં આવે તો તકલીફ પડે છે, અને ઓલવેઝ મેડિકેટ વસ્તુ વાપરવાની. એટલે તમારું કેવું એવું છે કે જે બ્રાન્ડેડ વસ્તુ છે એ જ વાપરવાની, અને ફૂડમાં પણ એવું જ કે જે ડોગનું સ્પેશિયલ આવે છે એ જ વાપરવું જોઈએ? યસ, ફૂડ તો મેજોરિટી કૂતરાનું આવશે, એ કોઈ બી કંપનીનું વાપરશો ચાલશે, એ આપણા ફાઇનાન્શિયલ બજેટ ઇકોનોમિક્સ ઉપર ડિપેન્ડ કરશે. પરંતુ શેમ્પૂ સાબુ એ દરેક વસ્તુ જે ધેટ મેડિકેટેડ વાપરવી જોઈએ. અત્યારે જે ડોગ લવર્સ હોય રાખતા હોય છે એને તમે એક સંદેશો આપવા માંગતા હોય કે કંઈ એનું એટલું ધ્યાન રાખવું એના લીધે આ કંઈ ના થાય? ઘણી જગ્યાએ બધી અવેરનેસ બધામાં નથી હોતી. એક તો ઘરમાં કૂતરું રાખીએ છીએ એટલે એને વેક્સિનેશન કરવું જોઈએ, યોગ્ય સમયે કરમિયાની દવા આપવી જોઈએ, બાળપણના સમયમાં એને ગ્રોથ માટેના કેલ્શિયમ વિટામિનનું સપ્લિમેન્ટ આપવું જોઈએ. આ ઉપરાંત જે લોકો ફિમેલ ડોગ્સ રાખે છે અને ઘરમાં બચ્ચા લેવા માગે છે તો એ કૂતરીની સારવાર પ્રેગ્નન્સી દરમિયાન કરવી જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન એની જે કંઈ દવા હોય છે, જે કંઈ એનું પ્રેગ્નન્સી સ્પેશિયલ ફૂડ હોય છે, આવી વસ્તુ આપવી જોઈએ કે જેથી એના જે બચ્ચાઓ આવશે એ હૃષ્ટપુષ્ટ આવશે અને રોગ મુક્ત રહેશે. તો આ જે મુકાણી સરે આપણે માહિતી આપી પ્રમાણે કૂતરાની પણ એક મહિલાની જેમ જ સારવાર લેવી જોઈએ, અને એક મનુષ્યએ જેટલી સાર સંભાળ રાખવી જોઈએ એને જેટલા રોગો થાય છે એટલા બધા જ ડોગમાં પણ થાય છે. એટલે એવી જ રીતે મનુષ્યની જેમ જ કૂતરાને પણ સાચવવામાં આવે છે અને એવી રીતે સાર સંભાળ લેવી જોઈએ.
આ દ્રશ્યો છે પંજવાણી શોપીના, જ્યાં સ્વાનની તમામ પ્રકારની વસ્તુઓ મળી રહી છે. મનુષ્ય જેટલી વસ્તુઓ રોજબરોજ ઉપયોગ કરે છે તેવી તમામ પ્રકારની વસ્તુ શ્વાન માટે પણ આ શોપીમાં ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો તેમ શ્વાનના સોફા, વિવિધ ફ્લેવરના બિસ્કિટ્સ, વિવિધ ફ્લેવર્સના હેલ્ધી ફૂડ, અલગ અલગ બ્રશ, બેલ્ટ વગેરે બીજા કરતાં અલગ મળી રહ્યા છે. ઉપરાંત શ્વાનના શેમ્પુ, સાબુ, કન્ડિશનર, સ્પ્રે વગેરે પણ મળે છે જે તેઓ વિદેશમાંથી મંગાવે છે. આ સાથે શ્વાનને રમવા માટેના અલગ અલગ રમકડા પણ મળે છે. હવે વાત કરીએ કપડાની, તો જોતા જ મજા પડી જાય તેવા મેલ અને ફિમેલ માટેના અલગ અલગ સિઝનના કપડાં મળી રહ્યા છે. ઉપરાંત મેરેજ સિઝનના પણ ખૂબ જ સારા કહી શકાય તેવા કપડાં અહીં મળી રહે છે. એની સાથે શ્વાન માટેના બૂટ, મોજા, હેર કલર, માઉથ ફ્રેશનર વગેરે પણ મળે છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ પજવાણી શોપીમાં, અને પજવાણી શોપીમાં ડોગની અલગ અલગ ફૂડ, સાબુ, શેમ્પૂ અને કપડાં સહિતની બધી વસ્તુઓ મળે છે. તો આ ડોગ કેવી રીતે આ બધી વસ્તુ યુઝ કરવામાં આવે છે અને ક્યાંથી મંગાવવામાં આવે છે એ બધી વાત આપણે ચર્ચા કરીએ. તો અત્યારે આપણી સાથે છે પંજવાણી શોપીના નિલેશભાઈ, અને નિલેશભાઈ સાથે વાત કરીએ કે આ બધી વસ્તુ કેવી રીતે અને ક્યાંથી મંગાવવામાં આવે છે. મારું નામ નિલેશ પંજવાણી છે. 5 વર્ષથી પંજવાણી શોપી ચલાવી છે. ડોગ માટેની એથી મને ઝેડ સુધી ટોટલી પ્રોડક્ટ હોય છે અમારી પાસે, અને સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી શોપ છે. તમે આ બધી વસ્તુ કઈ જગ્યાએથી લાવો છો? ફૂડ ક્યાંથી લાવો છો? ફૂડ તો એકચ્યુઅલી અમદાવાદ, બરોડા, સુરતમાંથી મળી જાય છે, અને ટોટલી જે આર્ટિકલ્સ છે એ થાઈલેન્ડથી આવે છે, અમુક ચાઇનાની પ્રોડક્ટ હોય છે. આ અત્યારે આપણી પાસે છે આ આ કોમ છે, આ એને કેવી રીતે યુઝ કરવામાં આવે છે, કેવી રીતે વાપરવામાં આવે છે? એકચ્યુઅલી ગ્રુમિંગ બ્રશ છે, શોર્ટ કોટ માટે જે હોય, લેપ છે, પગ છે, એના કોટ માટે જે આ વસ્તુ. આ ડોગ માટેના બેલ્ટ છે, અત્યારે ઘણી બધી બેલ્ટ ને એવું બધું છે, એ કેવી રીતે વાપરવામાં આવે છે અને કઈ કઈ રેન્જના હોય છે અને એ ક્યાંથી મંગાવવામાં આવે છે? જી, આ 150 થી સ્ટાર્ટ કરીને 800 સુધીના હોય છે, કોલર ને લીસ, અને ઇવન એનાથી હાઈ ક્વોલિટીના પણ આવે છે. આ ટોટલી ઇમ્પોર્ટેડ હોય છે અને અમુક બ્રાન્ડ ઇન્ડિયન પણ હોય છે. કયા કયા ડોગ માટે આ લોકો વપરાતા હોય છે? આ બધા અલગ અલગ બ્રાન્ડના હોય છે, તો આ બધા એવી જ રીતે યુઝ થાય છે? જી, મોસ્ટ ઓફ લાર્જ બ્રીડ, મીડિયમ બ્રીડ, સ્મોલ બ્રીડમાં યુઝ થાય છે, ટોય બ્રીડમાં યુઝ નથી થતો બેલ્ટ. તો અત્યારે આપણી પાસે જે ડોગનું ટીથર, એ કેવી રીતે વાપરવામાં આવે છે અને ક્યાંથી મંગાવવામાં આવે છે અને યુઝ કેવી રીતે કરવામાં આવે છે? આ વસ્તુ એકચ્યુઅલી ડોગને ઇચિંગ થતું હોય ટીથમાં, એના માટે આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે? 4 થી 7 મહિનાની વચ્ચે. 4 થી 7 મહિનાની? જી. ડોગ માટેની વસ્તુ છે, તો આ શું છે, કેવી રીતે? આ નોટેડ બોન્ડ છે, જે હેડ મોટું કરવા માટે છે, કેના માટે યુઝ થશે અને બીજાની શું? ટીથ ક્લીનિંગ માટે પણ કામ આવશે. આ એકચ્યુઅલી કાનપુરની પ્રોડક્ટ છે, રો હાઇડ. આ ચિપ્સ આવશે, ડોગને ઇચિંગ આવતું એના માટે આ પપ્પીમાં યુઝ થઈ શકશે અને લાર્જમાં યુઝ થઈ શકશે. એટલે કેટલા વર્ષના હોય ડોગ ત્યારે? આ 1.5 વર્ષ સુધી યુઝ થઈ શકે છે. આપણે આગળની પ્રોડક્ટ વિશે પૂછીએ, બીજી કઈ કઈ ડોગના ફૂડ માટેની પ્રોડક્ટ હોય છે? ફૂડમાં ટ્રીટ આવે છે, ચ્યુ સ્ટિક આવે છે. એમાં અલગ અલગ કઈ ફ્લેવર આવતી હોય છે ડોગમાં? અત્યારે નાના ડોગ હોય એને કઈ પસંદ આવતી હોય છે, મોટા ડોગને કઈ પસંદ આવે છે? મોસ્ટ ઓફ સ્ટ્રોબેરી, બ્લુબેરી, બનાના, ઘણી ફ્લેવર આવે છે, ઇવન ચોકો ફ્લેવર પણ આવે છે. બીજું અત્યારે નવું શું આવે છે? પહેલાં જ આવતું એનાથી અલગ અત્યારે શું હોય છે? અત્યારે મોસ્ટ ઓફ રિયલ ચિકન ઉપર વધારે ચાલુ થયું છે અને ડોગ એક્સેપ્ટ પણ ઇઝીલી કરી લે છે. અત્યારે ડોગની આપણે કેર કરવા માટે ડોગ લવર્સે શું ધ્યાન રાખવું પડતું હોય છે ફૂડ આપવામાં? ફૂડ આપવામાં એકચ્યુઅલી પપ્પીઓ ત્યાં સુધી કલાક કે 1.5 કલાક પહેલાં વોટર અથવા બટર મિલ્કમાં પલાળીને આપવું જોઈએ, એનાથી બિન સોફ્ટ થઈ જાય છે એટલે ઇઝીલી પચવામાં ઇઝી રહે છે. આપણી પાસે અત્યારે ડોગના સાબુ, શેમ્પૂ, ટોટલી કોસ્મેટિક વસ્તુ છે, તો એ ક્યાંથી આવે છે અને એનો યુઝ કેવી રીતે થાય છે? આપણી પાસે કેટલી પ્રોડક્ટ્સ છે એની? મારી પાસે એપ્રોક્સલી 5000 સમથિંગ હશે. એનો યુઝ કેવી રીતે કરતા હોય છે? કયા પપ્પી માટે યુઝ થાય છે? ઓકે, પપ્પી માટે એકચ્યુઅલી ડ્રાય બાથ યુઝ થાય છે. 3 મંથ સુધી ડ્રાય બાથ યુઝ થાય છે, 3 મંથ પછી શેમ્પૂ યુઝ થાય છે. અત્યારે ટોયઝ પણ છે ડોગ માટેના, તો ટોયઝમાં કઈ શું શું આવે છે અને કેવી રીતે હોય છે? ટોયઝમાં કોંગ ટોયઝ આવે છે, જેમાં અંદર ટ્રીટ
ફીલ કરવાની હોય છે, એટલે ડોગ ઇઝીલી પ્લેફુલ થઈ શકે. અને પ્લસ અમુક સોફ્ટ ટોઈઝ આવે છે, એ ફ્લેવરવાળા આવે છે, ચિકન મટન એ રીતે અલગ અલગ ફ્લેવર આવે છે, મિન્ટ. તમે ડોગના ક્લોથ પણ રાખો છો, તો ડોગમાં ક્લોથ ક્યારે આવે છે, સિઝન પ્રમાણે અલગ હોય છે, કે ટાઈ શું હોય છે એમાં? એકચ્યુઅલી પહેલાં એવું હતું કે ખાલી વિન્ટરમાં જ ક્લોથ છે સારું સેલ થતું, પણ અત્યારે તો મેરેજ સિઝન છે, મોનસૂન છે, સમર છે, સમર વેરિંગ આવે છે, મેરેજ માટે ફૂલ સૂટ આવે છે. ડોગને બહાર લઈ જવું હોય અથવા બીજે એવી રીતે સાચવવું હોય ઘરમાં, તો એની માટે શું આવે છે અત્યારે? જી, એના માટે ડોગ હાઉસ આવે છે, કેજીસ આવે છે, એ ટોટલી ફોલ્ડિંગ આવે છે, જે ઇઝીલી ફોલ્ડ થઈ શકે અને સુટકેસ ટાઈપ યુઝ થઈ શકે. અત્યારે ઘણીવાર નાના ડોગ, એક ડોગ હોય એને ઘણા બધા પપ્પી હોય, તો એના સાચવવા માટે લોકો શું કરતા હોય છે, એની માટે શું આવે છે? પપ્પી હોય છે, એકચ્યુઅલી એને તો બાથ આપવાનું નથી હોતું પહેલાં, અને ખાસ કરીને 30 દિવસ પછી એને વેક્સિન આપવાનું હોય છે, ડિવોર્મિંગ કર્યા પછી વેક્સિન આપવાનું હોય છે. બીજી કઈ અત્યારે નવી વેરાયટી છે, અને બીજું કઈ નવું હોય તમારી પાસે ડોગનું? બાકી પેડ આવે છે, ટ્રેનિંગ પેડ આવે છે, ડાયપર આવે છે પપ્પી માટે, ફિમેલ્સ માટે, પછી ટ્રેનિંગ સ્પ્રે આવે છે, ભાઈ સ્ટેન રિમૂવર આવે છે, સ્કૂપર આવે છે. તો અત્યારે આપણે પંજવાણી શોપમાં નિલેશભાઈ હારે ઘણી બધી વાત કરી, અને ડોગના ફૂડ, સાબુ, શેમ્પૂ, તમામ કોસ્મેટિક વસ્તુ, ડોગને બહાર લઈ જવામાં હોય તો કેવી રીતે ધ્યાન રાખવામાં આવે છે, શું આવે છે, તમામ વાતચીત કરી, અને આપણે ઘણી બધી માહિતી મેળવી છે. તો અત્યારે તમને જ દર્શક મિત્રો ખબર પડી ગઈ ને અત્યારે ડોગ લવર્સ રાજકોટમાં કેટલા બધા છે, ડોગની કેર કેવી રીતે કરવામાં આવે છે, અને અત્યારે માણસની જેમ જ એક ડોગની કેટલી બધી વેરાયટી આવે છે, તો તે બધીની માહિતી આપણે મેળવી. તો દર્શક મિત્રો, અત્યારે આપણે વાત કરીએ અર્ચિતાબેન પજવાણી સાથે, અને જોઈએ કે એમના ક્લોથ કેવી રીતે હોય છે, અને ટૂથબ્રશ, માઉથ ફ્રેશનર કેવી રીતે હોય છે, અને એ કેવી રીતે વાપરવામાં આવે છે. તો અર્ચિતાબેન, અમને જણાવો કે એનો મેલ ફિમેલ માટે કયા કયા ક્લોથ હોય છે, એનો બ્રશ, એની ટાઈ કેવી રીતે યુઝ કરવામાં આવે છે, બીજું શું શું આવે છે? ઓકે, હું તમને પેલા ક્લોથમાં દેખાડી દઉં. આ એક ફિમેલ માટે આવશે, ફ્રોક છે, ફ્રોક છે, એની સાથે આવી રીતે કેપ આવશે, પછી આ એક બો આવશે પહેરાવાનું. ઓકે, પછી આ મેલ માટે છે, આ ફૂલ સૂટ છે. જનરલી જે ડોગ રાખતા હોય છે, આ ક્યારે યુઝ કરતા હોય છે? આ તમે ગમે તે મેરેજ ફંક્શનમાં જાઓ કે સાથે તમારા બે પેર સાથે આવે છે, તો તમારું લુક અને તમારા ડોગનું લુક એકદમ તમે મેચ થાવ એવી રીતે, એમ નહીં કે એમને આપણે લઈ ગયા, તમારી પર્સનાલિટી ને આની પર્સનાલિટી સાથે મેચ થવી જોઈએ. અત્યારે ડોગ માટે શૂઝ છે, સોક્સ છે, તો એ કેવી રીતે ને ક્યારે બધા પહેરાવતા હોય? આ શૂઝ આવશે એના માટે કે તમે મોનસૂનમાં પણ તમે આ પહેરાવી શકશો, અથવા તમે પાર્ટી વેરમાં ગમે ત્યારે ગયા હોય ત્યારે પણ આ બહુ યુઝફુલ થશે. પછી આ સોક્સ આવશે, સોક્સ પણ તમે મોનસૂનમાં બહાર લઈ જાઓ અથવા ગમે ત્યારે ઘરમાં કે કેવી રીતે પહેરાવી શકો છો. અને જનરલી આપણે અહીંયા બ્રશ, પેસ્ટ નહીં હોય છે, તો એ કેવી રીતે હોય છે અમારા દર્શક મિત્રોને એના વિશે? મોસ્ટલી અત્યારે જે લોકો પપ્પીસ રાખે છે એ લોકો બ્રશ કરવાનું અવોઇડ કરે છે, એના માટે આ સ્મોલ બ્રશ આવશે પપ્પીસ માટે, ફિંગરમાં પહેરાવીને બ્રશ કરાવી દેવાનું. પછી આ એક મોટા ડોગ્સ માટે આવશે, એડલ્ટ માટે આવી રીતે લોંગ બ્રશ, ને જે મોટી બ્રીડના ડોગ આવે છે એના માટે આવી રીતે આવશે વોટર સ્પ્રે, જસ્ટ પાણીમાં એડ કરી દેવાનું ને એ પાણી પીવડાવી દેવાનું બસ. જો આમાં કોઈ સ્મેલ આવતી હોય? ના, સ્મેલ નહીં, ફ્લેવર નહીં, જસ્ટ ખાલી પીવડાવી દેવાનું, બીજું કંઈ નહીં. ટાઈ છે એની માટે, લેડીઝ લેડી અને મેલ માટે ટાઈ આવશે આવી રીતે અલગ અલગ. ઈ ક્યારે ડોગ સમરમાં તમે જાતો બહાર કે ડોગ બહુ ક્લોથ ન પહેરતા હોય તો આવી રીતે લાઇટ તમે પહેરાવીને લઈ શકો છો ગમે તે. અને બીજું વિન્ટર માટે અલગ જેકેટ આવશે, ટાઈ આવશે, અલગ અલગ બધી વેરાયટી, મોનસૂન માટે રેઇનકોટ આવે છે, બધી વસ્તુ તમને મળી જશે. ક્યારે ક્યારે શું શું ડોગની કેર કરવી જોઈએ તમારે? એટલે ડોગને મોનસૂનમાં એટલે વીકમાં એકવાર જ નવડાવવાનું, ઘણા ડોગને ઘણા લોકોને એટલી ખબર નથી હોતી કે કેવી રીતે કેર કરવાની કે શું. સમર હોય તો વીકમાં બે ટાઈમ, ને વિન્ટર હોય તો એક ટાઈમ. અત્યારે ડોગ માટે ટ્રીમર પણ છે, તો ટ્રીમર વિશે માહિતી આપશે? ટ્રીમર છે, લોંગ કોટ હોય, શોર્ટ કોટ હોય, એના માટે યુઝ થઈ શકે, તમે ઘરમાં તમે પણ કરી શકો છો, ઇઝીલી થઈ જશે. ઇઝીલી ડોગને આપણે ટ્રીમર કરવું હોય તો આવી રીતે આવશે ટ્રીમર.
પછી એમાં અલગ અલગ બ્લેડ્સ આવશે, સીઝર આવશે, જે રીતે તમને કરવું ને એ રીતે તમે કરી શકશો. તો દર્શક મિત્રો, આપણે અત્યારે અર્ચિતાબેન પાસેથી ઘણી બધી માહિતી મેળવી, ડોગનું બ્રશ કેવી રીતે હોય છે, કેવી રીતે વાપરવામાં આવે છે, ટ્રીમર, એના ટ્રેનિંગ પેડ, ડાયટ ફૂડ છે, તમામ વિશે માહિતી મેળવી. અને એનાથી તમને જ ખબર પડી ગઈ ને કે ડોગને કેવી રીતે સાચવવામાં આવે છે, એક નાના બાળકની જેમ જ એની પણ કેર કરવામાં આવતી હોય છે. અને અત્યારે બધી જ વસ્તુ ઇઝીલી અવેલેબલ છે, એના કારણે ટ્રેનિંગ લેવાની કોઈ જરૂર નથી, આપણે આપણી જાતે જ પોતે ડોગની ટ્રેનિંગ કરી શકીએ છીએ. કેમેરામેન ગોપાલ ચૌહાણ સાથે હિમાની જીવરાજની અબ તક ચેનલ રાજકોટ.